Corona Act, subject is computer, chapter number 3, Ubuntu Linux and then interface of Parishan. Emma Gaiko had the apology command, Joey had the time from many big Karachu. Okay? But she had the other no choice. Our calendar does how she the calendar might have the command to go to CAL. How CAL lucky, I mean, patch of the okay, they are just this the food. So, what is super January, December, my industry, a Varsha Jimar, Mina, Barima, Mina, no one is super calendar display. પછી જે તારીખ દર્શાવવા માટે તો એના માટે કયો કમાન્ડ હતો તો કે ડેટ હવે ડેટ લખી અને પ્લસ પર્સન્ટેજ કેપિટલ ડી લખો તો કયા સ્વરૂપે તારીખ બતાવશે એમએમડીડી વાય વાય સ્વરૂપે મંથ ડેટ અને યર ઓકે પછી એમાંથી ફક્ત તમારે તારીખ જોઈએ તો ડેટ પ્લસ પર્સન્ટેજ સ્મોલ ડી પછી મહિનો જોઈએ તો ડેટ પ્લસ પર્સન્ટેજ સ્મોલ એમ અને વર્ષ જોઈએ તો ડેટ પ્લસ પર્સન્ટેજ સ્મોલ વાય એમ લખવાનું પછી સમય દર્શાવવો છે તો કયો કમાન્ડ આવે તો ડેટ પ્લસ પર્સન્ટેજ કેપિટલ ટી ટાઈમ માટે કેપિટલ ટી હવે એમાં સમય કઈ રીતે આવે તો કે એચએચ એમએમ અને એસએસ એચએચ એટલે અવર એમએમ એટલે મિનિટ અને એસએસ એટલે સેકન્ડ કલાક મિનિટ અને સેકન્ડ એ સૌથી દર્શાવે હવે એમાં ફક્ત કલાક દર્શાવવો હોય તો શું આવે ડેટ પ્લસ પર્સન્ટેજ એચ પછી મિનિટ દર્શાવવી હોય તો ડેટ પ્લસ પર્સન્ટેજ એમ અને સેકન્ડ દર્શાવવી હોય તો ડેટ પ્લસ પર્સન્ટેજ એસ ઓકે સ્ક્રીનને સાફ કરાવું છે તો કયો કમાન્ડ આવે ક્લિયર કમાન્ડ તમે લોકો પાંચમા ધોરણમાં છે ત્યારે ડોસ ભણાવ્યું તો ડોસમાં સ્ક્રીનને સાફ કરવા માટે કમાન્ડ હતું સી એલ એસ ક્લિયર સ્ક્રીન પણ અહીંયા લિનક્સ માટે કયો કમાન્ડ આવશે તો કે ક્લિયર કમાન્ડ આવશે ઓકે હવે ફાઇલ બનાવી છે તો ફાઇલ બનાવવા માટે કયો કમાન્ડ આવે કેટ પછી ગ્રેટર દેન સાઇન છે એટલે પ્રોમ્પ્ટ કહેવાય અને પછી બાજુમાં ફાઇલનું નામ પછી આટલું કરીને તમે એન્ટર આપો એટલે નીચે તમે આવી જાઓ પછી તમારે શું કરવાનું ફાઇલમાં થોડુંક નામ લખવાનું નામ મીન્સ કોઈ અમુક કોઈ માહિતી લખવાની અને એક તારીખ થઈ જાય પછી તમારે ફાઇલમાંથી એક્ઝિટ થવું છે તો શું આપી દેવાનું કંટ્રોલ પ્લસ બી આટલું આપો એટલે તમારું લખાણ સેવ થઈ જાય અને તમે પછી એમાંથી બહાર નીકળી જાઓ હવે ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોઉં છું તો એના માટે કયો કમાન્ડ આવે એલ એસ એલ એસ એટલે લિસ્ટ એમાં ફાઇલનું પણ લિસ્ટ બતાવે અને ડિરેક્ટરી બંનેનું જોડે લિસ્ટ બતાવશે પછી ફાઇલની પ્રથમ 10 લાઇન વાંચવી છે તો એના માટે કયો કમાન્ડ આવે તો કે ગ્રેડ અને પછી ફાઇલનું નામ એમાં ધારો કે તમારી ફાઇલ 15-17 લાઇનની હોય અને ગ્રેડ અને પછી બાજુમાં તમે ફાઇલનું નામ આપશો એટલે કંપની ખાલી પહેલી 10 લાઇન ડિસ્પ્લે કરશે અને ઊંધેથી છેલ્લી 10 લાઇન તમારે વાંચવી છે તો કયો કમાન્ડ આવશે ટેલ અને પછી ફાઇલનું નામ બરાબર એ છેલ્લી 10 લાઇન ડિસ્પ્લે કરશે ફાઇલની નકલ કરવી છે નકલ કરવી છે એટલે એક જેવી જ બીજી ફાઇલ બનાવી છે એટલે ઓરિજિનલ જગ્યાવાળી ફાઇલ તો રહે પણ એના જેવી જ બીજી ફાઇલ બનશે તો એના માટે કમાન્ડ છે સીપી સીપી એટલે કોપી કોપી એટલે એના જેવી જ બીજી ફાઇલ બંને ફાઇલનું લખાણ કેવું થઈ જશે સેમ અહીંયા લોકો એક્ઝામમાં પૂછ્યું કે તેજસ અને રાજ તો તેજસનું જે લખાણ હશે એના એક નામની બીજી ફાઇલ બની જશે રાજ બંનેનું કેવું થશે સેમ લખાણ ધારો કે તમે લોકો ઝેરોક્સ કોપી કરાવો છો તમારે એક પેજ જો અન્ય પેજ નીકળે છે બંનેનું લખાણ કેવું હોય છે તો કે સેમ હોય છે ફાઇલનું નામ બદલવું છે તો એના માટે કમાન્ડ આવે એમબી આમ તો નામ બદલવા માટે રીનેમ હોય પણ અહીંયા કમાન્ડ છે એમબી એમબી એટલે મૂવ કરવું આમ તો પણ અહીંયા નામ બદલવા માટે કયો કમાન્ડ છે તો કે એમબી હવે જે ફાઇલને ઘૂસી નાખવું ઘૂસવી અથવા તો કાઢી નાખવી ઓકે તો એના માટે કમાન્ડ છે આરએમ આરએમ એટલે મૂવિંગ એટલે કાઢી નાખવું કઈ રીતે લખવાનું ધારો કે આ રેમ પછી સ્પેસ આપી દેવાનું પછી આપણી ફાઇલનું નામ ધારો કે મેં ફાઇલ બનાવી છે એનું નામ છે ફાઇલ વન તો આ રેમ સ્પેસ ફાઇલ વન આટલું તમે કરશો એટલે ફાઇલ શું થઈ જશે ઘૂસી જશે ડિલીટ થઈ જશે હવે તમને ખબર છે લિનક્સમાં ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય તો કે ટી આર એસ એચ ફ્રેશ નામનું ફોલ્ડર હોય એમાં જાય જેમ વિન્ડોઝમાં ડિલીટ કરેલી ફાઇલ સેમાં જાય તો કે રિસાયકલ બીમાં જાય એમ લિનક્સમાં ડિલીટ કરેલી ફાઇલ સેમાં જાય તો કે ટ્રેશમાં જાય તો તમને પૂછે કે ફાઇલને કાઢી નાખી છે ઘૂસી નાખી છે તેના માટે કરો તમે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો તમારે દર્શાવવું હોય કે એના માટે શું આવે તો કે પીડબ્લ્યુડી પ્રેઝન્ટ
મેક પણ ન દરેકમાં આપણે શોર્ટ આપ્યું છે બરાબર તો નવી ડિરેક્ટરી બનાવવા માટે કમાન્ડ છે FKDIR બરાબર મેક ડિરેક્ટર પછી તમારે ડિરેક્ટરીનું નામ આપવાનું ધારકો નામ આપવું છે DIR હોય બરાબર FKDIR એટલે મેક ડિરેક્ટરી સ્પેસ આપી અને ડિરેક્ટરીનું નામ કહ્યું છે તો કે DIR વન તો આ કયા નામની ડિરેક્ટરી બનશે તો કે DIR વન નામની ડિરેક્ટરી બનશે તો તમને એવું પૂછે કે ડિરેક્ટરી બનાવવા માટે પછી તમે સીડી આપીને નવી ડિરેક્ટરી તમે ચેન્જ કરી શકો બરાબર તો સીડીનું પૂરું નામ શું છે તો કે ચેન્જ ડિરેક્ટરી હવે ડિરેક્ટરીમાંથી બહાર નીકળવું છે તો એના માટે કમાન્ડ છે સીડી પછી બે વખત શું આપવાનું ડોટ ડોટ આ તમે જે ડિરેક્ટરીમાં કામ કરતા હશો એમ એ ડિરેક્ટરીમાંથી તમે એક્ઝિટ થઈ જાઓ બહાર નીકળી જાઓ વચ્ચે અહીંયા સ્પેસ મૂકવી જરૂરી છે સીડી પછી શું આવશે સ્પેસ આવશે અને પછી શું આવશે ડોટ ડોટ એટલે આ રીતે લખાશે સીડી સ્પેસ ડોટ ડોટ આવું જોડે લખશો તો નહીં ચાલે આવું લખશો તો ઓકે કરાશે બરાબર જો અહીંયા લખ્યું છે કે ડિરેક્ટરીમાંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ છે સીડી સ્પેસ ડોટ ડોટ અહીંયા સીડી અને ડોટ ડોટની વચ્ચે ખાલી જગ્યા છોડવી જરૂરી છે બરાબર એ શું બતાવે છે તો કે પેરેન્ટ ડિરેક્ટરી એટલે મૂળ ડિરેક્ટરી પિતૃ ડિરેક્ટરી જે મેઇન ડિરેક્ટરી હોય આપણે ડિસ્પ્લે કરે છે હવે ફાઇલને જો ભૂસી નાખવા માટે કયો કમાન્ડ આવ્યો તો કે આરએમ અને પછી ફાઇલનું નામ એ રીતે મારે ડિરેક્ટરી ભૂસીને આપવી છે તો એના માટે કયો કમાન્ડ છે તો કે આરએમ DIR બરાબર રિમૂવ ડિરેક્ટરી બરાબર પછી આપણે કયા નામની ડિરેક્ટરી બનાવી છે તો કે DIR1 આનાથી શું થશે તો DIR1 નામની ડિરેક્ટરી છે શું થશે કે ભૂસાઈ જશે હવે તમને ખબર છે કે ડિલીટ કરેલી ફાઇલ અને ડિરેક્ટરી એ છે કયા ફોલ્ડરમાં જાય તો કે ટ્રેશ નામના ફોલ્ડરમાં જાય બરાબર અહીંયા તમારે લોકોને ત્રીજું ચેપ્ટર આખું ફિનિશ થાય છે હવે એમાં જે પણ કામનું છે હું તમને પાંચ મિનિટમાં શું કહેવાય રિપીટ કરી દઉં છું એટલે તમને આ ચેપ્ટર બરાબર ખબર પડી જાય જ્યારે પણ વર્કશીટ આવે તો એની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3 ત્રણેયનું લેવું તેને પૂછાશે એટલે જરૂરી નથી કે અત્યારે તમે આ વીકમાં ત્રીજા ચેપ્ટરનો વિડીયો જોવો છો તો તમે વર્કશીટમાં ત્રીજા ચેપ્ટરનું ડિસ્પ્લે વર્કશીટમાં એનું જ પૂછાય બરાબર ત્રણે ત્રણ ચેપ્ટરનું કમ્બાઈન પૂછાઈ શકે કારણ કે કોમ્પ્યુટરમાં સિલેબસ ઓછો હોય ઓકે ચલો અહીંયા આપણે જોઈ ગયા હતા કે લિનક્સની શરૂઆત તો સૌથી પહેલાં તો નિશુલ્ક સોફ્ટવેર તૈયાર કરવાનો વિચાર કોને આવ્યો હતો કે રિચાર્ડ સ્ટોલમેનને બરાબર એમને જેવો મેસેજ આવ્યો આપણે એનું સોફ્ટવેર તૈયાર કરી દઈએ બધા માટે કેવું હોય તો કે નિશુલ્ક હોય પણ એ બનાવવાની શરૂઆત કોણે કરી હતી તો કે લિનક્સ સ્ટોલમાન જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે એમણે એક ઇન્ટરનેટ ઉપર એવો મેસેજ મૂક્યો કે આપણે એવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવીએ કે જે બધા માટે એવી હોય તો કે નિશુલ્ક હોય ઓપન સોર્સ હોય દરેક જણ એનો ઉપયોગ કરી શકે તો વિશ્વના હજારો પ્રોગ્રામરોએ શું કર્યું એમને સમર્થન આપ્યું આમ લિનક્સ 16 અને હજારો પ્રોગ્રામરોએ ભૂલ ન પડી અને જો ઓપન સોર્સ સોફ્ટવેરની રચના કરી એનું નામ શું છે તો કે લિનક્સ બરાબર હવે એના પ્રચલિત સ્વરૂપ કયા છે તો કે ઉબુન્ટુ ફેડોરા ડેબિયન રેડહેટ બોસ સુસે વગેરે તમને ખબર છે મેં ઇન્ડિયાવાળાએ કયું લિનક્સ બનાવ્યું છે બોસ ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન પણ અહીંયા આપણે જે જોવાનું છે શું છે તો કે ઉબુન્ટુ ઉબુન્ટુ શબ્દ ક્યાંથી આવ્યો તો કે આફ્રિકામાંથી આવ્યો એનો મતલબ શું થાય છે તો કે અન્ય પ્રત્યે માનવતા જે 7મા ધોરણમાં પણ તમને લોકોને મેં સમજાવ્યું હતું બરાબર ઉબુન્ટુની આવૃત્તિ વર્ષમાં કેટલી વખત બહાર પડે છે બે વખત એપ્રિલ મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં એટલે દર 6 મહિને આવૃત્તિ બહાર પડે છે હવે મેં તમને સમજાવ્યું એમ આવૃત્તિ લખાય કઈ રીતે તો વર્ષના છેલ્લા બે આંકડા પછી પોઈન્ટ મૂકી અને પછી મહિના
મહિનાના બે આંકડા ધારો કે અત્યારે 2020 સાલે છે એપ્રિલ મહિનો તો પતી ગયો ઓક્ટોબર 2020માં આવૃત્તિ બહાર પડે છે તો કઈ રીતે લખાય તો કે 20 પછી પોઈન્ટ પછી ઓક્ટોબર એટલે કયો મહિનો તો કે 10મો એટલે 20.10 આ રીતે લખાય ઓકે પછી આ આકૃતિને પ્રકાશિત કર્યા પછી 18 મહિના સુધી એને સમર્થન આપવામાં આવે છે પછી નવી આકૃતિ મળી જાય હવે એમાં બે પ્રકારની ઇન્ટરફેસ સરળ છે જીયુઆઈ અને સીએલઆઈ જીયુઆઈ એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને સીએલઆઈ એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ બરાબર હવે એમાં કામ કરવું છે એમાં સરળ છે તો કે જીયુઆઈમાં કારણ કે એમાં બધું જ કામ તમે માઉસ મેનુ આઇકોન ટૂલ ગ્રાફિક્સ એની મદદથી તમે કરી શકો છો એટલે કામ કરવું કેવું છે સરળ છે અને સીએલઆઈમાં કામ કરવા માટે શું હોવું જોઈએ પદ્ધતિ સરનું જ્ઞાન હોવું જોઈએ જો તમે કમાન્ડ ખોટા આપો તો જવાબ નથી આવતો તો જવાબ શું આવે ખોટો આવે હવે ચાલુ કરવા માટે ચાલુ થઈ ગયા પછી બુકિંગ પ્રક્રિયા પછી તમે પાસવર્ડ આપો પછી ડેસ્કટોપ આવે તો ડેસ્કટોપ 4 ભાગમાં વિભાજિત છે બરાબર તો પહેલો પાર્ટ કયો છે ડેસ્કટોપની અંદર પહેલો ભાગ ડેસ્કટોપ સૌથી મોટો એરિયા છે પછી બીજો કયો છે તો કે લોન્ચર બરાબર જે આપણે સ્ટાર્ટ બટન થયું હોય અહીંયા કયું બટન છે તો કે લોન્ચર હવે એમાં ફાઇલ મેનેજર મોઝિલા ફાયરફોક્સથી શરૂ કરી અને ક્રેશ સુધીના બધા બટન જોવા મળે જે વિન્ડોઝમાં સ્ટાર્ટ વાળું જોવા મળે અહીંયા શું જોવા મળે લોન્ચર પછી પેનલ સૌથી ઉપરનો આડો પડતો એને શું કહેવાય પેનલ એમાં જમણી બાજુ સ્ટેટસ જોવા મળે એમાં વોલ્યુમ કંટ્રોલ અવાજનું કંટ્રોલ કરવાનું બટન તારીખ અને સમય ડિસ્પ્લે કરવાનું બટન અને કોમ્પ્યુટર બંધ કરવા માટેની બટન જેમ પેલામાં ખબર છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન હોય એ રીતના ઓકે અને ડેશ બટનને કયું બટન કહેવાય તો કે ઉબુન્ટુ બટન પણ કહેવાય જે લોન્ચરની સૌથી ઉપર તમને જોવા મળે હવે સીએલઆઈ નું પણ નીચે બરાબર તમારે લિનક્સની અંદર કમાન્ડ ટાઈપ કરવા હોય તો તમારે કીબોર્ડ પર 3 કી જોડે પ્રેસ કરવી પડે કંટ્રોલ ઓલ્ટર અને ટી ટર્મિનલ એને કહેવાય તો બી યાદ રાખવાનું કંટ્રોલ ઓલ્ટર પ્લસ ટી ઓકે અથવા તો એપ્લિકેશન એસેસરીઝને ટર્મિનલમાં જઈને તમે સ્ટાર્ટ કરી શકો ઓકે હવે એમાં ટર્મિનલમાં સુવિધા કઈ છે તો કે સીએલઆઈમાં સુવિધા આપે છે તે કમાન્ડ આધારિત ઇન્ટરફેસ પૂરો પાડે છે ઉચ્ચ પ્રકારની કાર્યક્ષમતા ધરાવે છે તે ઉબુન્ટુમાં સૌથી વધુ કાર્યક્ષમ ભાગ છે લિનક્સમાં મોટે ભાગે બધા કામ કમાન્ડથી થાય છે એટલે લિનક્સમાં બધા ઓલ્ટર કંટ્રોલ અને ટી કરીને જે કામ કરે છે સૌથી વધારે મોટું કામ છે બરાબર હવે એમાં કોપી કરી શકાય પેસ્ટ કરી શકાય પછી એક કરતાં વધારે રંગોની ડિસ્પ્લે કરી શકો ઉચ્ચ કાર્યક્ષમતા દર્શાવે છે એ બધું તમને બતાવ્યું છે અને ફાઇલ અને ડિરેક્ટરી બધુંના ભેગા થઈ અને 16 કમાન્ડ છે બરાબર દરેક ચેપ્ટરની પાછળ એ લોકોએ મૂલ્યાંકન કસોટીમાં લગભગ 50 જેવા એમસીક્યુ આપેલા છે તો એમસીક્યુ પણ તમારે રીડ કરવાની પ્રાયોગિક કસોટી પર હમણાં ધ્યાન ના આપતા કારણ કે અત્યારે સ્કૂલ ચાલુ નથી એટલે આપણે પ્રેક્ટિકલ કરવાનું પોસિબલ નથી બરાબર એટલે ચેપ્ટર નંબર 1, 2, 3 એ ત્રણેયના થઈ અને તમે જુઓ તો લગભગ 150 જેટલા તમને લોકોને એમસીક્યુ જોવા મળ્યા છે જો ચેપ્ટર નંબર 1માં 50 હતા ચેપ્ટર નંબર 2માં 50 અને ચેપ્ટર નંબર 3માં પણ તમને 50 જેટલા એમસીક્યુ જોવા મળે છે ઓકે તો એ તમારે કરવાના છે અને એને તમારે આન્સર જોવા હોય તો પેજ નંબર 84 પર એના આન્સર પર તમને ડિસ્પ્લે કરેલા છે તો અમારે બને તો વિડીયો અને બુકનો ઉપયોગ કરીને જ એમસીક્યુ પૂર્ણ કરવાના રહેશે ના ખબર પડે તો જ પાછળ આન્સર જોવાના બાકી તો તમારે લોકોએ જાતે કરવાનું રહેશે આવતી વખતે આપણે જે જોવાનું છે ચેપ્ટર નંબર 4 HTMLનો પરિચય બરાબર જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ધોરણ 1-7માં તમે લોકોએ ક્યાંય HTML શબ્દ સાંભળ્યો હશે પણ એની અંદર શું આવે કયા પ્રકારનું કામકાજ થાય એ કશું તમને લોકોને ખબર નહીં હોય બરાબર એટલે આપણે પૂર્ણ સ્વરૂપે એકદમ નવું જોવાનું છે ચેપ્ટર નંબર 1, 2, 3 ત્રણનું ભેગી થઈ